नमस्कार दोस्तों, आज आपणे वात करवाना छे खेतीवाड़ीने लगती विविध 49 योजनाओ विषे के जेनुं अरजी फॉर्म घर बैठा ज अपना मोबाइल के लैपटॉपमां केवी रीते भरशो तेना विषे। दोस्तों जी हाँ दोस्तों, हूँ छूँ डॉक्टर स्नेल वरसाद अने आप अत्यारे जोई रह्या छो मारी ऑनलाइन गुरु डॉक्टर एस कुमार यूट्यूब चेनलने। जो चेनलने पहली वार ज मुलाकात लई रह्या छो, सब्सक्राइब करवानुं बाकी छे तो आजे सब्सक्राइब करो, बेल आइकनने दबावो, तथा जो विडियो उपयोगी थाय तेवुं लागी रह्युं छे तो लाइक करो अने अपना अन्य खेडूत मित्रोने शेर करवानुं ना भूलशो दोस्तों। अने आजे आपणे वात करी પાણીની પાઇપલાઇન માટેની યોજના। દસ્તાવેજ કયા કયા જોઈશે દોસ્તો? તો દસ્તાવેજની અંદર આપનું આધાર કાર્ડ આપની પાસે રાખો, આપની બેંક પાસબુક આપની પાસે રાખો કે જેની અંદરથી આપે બેંક ખાતા નંબર અને આઈએફએસસી કોડની જરૂરિયાત પડશે, અને રેશન કાર્ડ જો છે તો તેને જોડે રાખો, અન્યથા તે ઓપ્શનલ છે। પરંતુ આધાર કાર્ડ, આપનો મોબાઈલ નંબર અને બેંક પાસબુક આ ત્રણ વસ્તુ આપની સાથે રાખો। શરૂ કરીએ, અરજી ફોર્મ કેવી રીતે ભરીશું? दोस्तों सौ प्रथम आपे कोई पण इंटरनेट ब्राउजर ने ओपन करवानुं छे, जेम कि अहीं हूँ गूगल क्रोम ब्राउजर ने ओपन करूँ छूँ, अथवा तो गूगल सर्च रिजल्ट नी अंदर टाइप करूँ छूँ आई खेडूत अथवा तो आई खेडूत पोर्टल, कोईपण वर्ड अहीं आपणे टाइप करशूँ एटले आपणुं पेज ओपन थशे। अहीं गूगलनुं सर्च रिजल्ट कंईक आपणने आ रीतनुं जोवा मळशे, आप हाल स्क्रीन उपर जोई शको छो। पहलूँ जे सर्च रिजल्ट छे तेना उपर आपणे टिक करीशुं, एटले के तेनी मेन वेबसाइट छे iKhedut.gujarat.government.in। आना उपर क्लिक करतानी साथे ज आपणने अहीं आई खेडूतनुं मेन वेबसाइटनुं जे मेन पेज छे ते आपणने अहीं कंईक आ रीतनुं जोवा मळशे। पेज खोलतानी साथे ज आपणने एक फ्लेश मेसेज आवे छे कि जो आपे ई श्रम कार्ड नथी कढाव्युं तो आजे ज कढावी लो दोस्तो, तद्दन विनामूल्ये छे, फ्री छे, आप घर बैठा जाते पण कढावी शको छो, सीएससी केन्द्रमां जईने पण कढावी शको छो, अथवा तो ईग्राममां जईने पण कढावी शको छो। तेनो पण ऑलरेडी विडियो मैं मूकेलो छे, जो आपे जाते ज घर बैठा ई श्रम कार्ड कढावुं छे तो आप कढावी शको छो, तो ते विडियोने पण आप अचूकथी जोशो दोस्तो। अहीं हवे आई खेडूत उपर आप जोई शको छो, सौथी उपर झूम करीने आपने बतावीश, योजनाओ लखेलुं छे, उपर गुजरातीमां योजनाओ लख्युं छे, जेना उपर अहीं आपणे टिक मार्क करीशुं, એટલે આપણને એક અલગ ટેબની અંદર યોજનાઓનું આખું પેજ ઓપન થશે। આપ હાલ જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે મારું અલગ પેજ ઓપન થઈ ગયું છે। અહીં આપણને ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડની યોજનાઓ, આવી દરેક યોજનાઓ આપેલી છે, તેની સામે કુલ ઘટકો આપેલા છે કે કયા કયા ઘટકો માટે અહીં યોજનાઓ ઉપલબ્ધ થાય છે, અને તે સિવાય હાલમાં ઉપલબ્ધ ઘટકો। તો અત્યારે આપ જોઈ શકો છો કે ખેતીવાડી માટે 49 ઘટકો તથા મત્સ્યપાલનની યોજનાઓ માટે 20 ઘટકો હાલમાં ઉપલબ્ધ છે। 2022-23 અરજીનું વર્ષ છે, અને અહીં વિગતો માટે અહીં ક્લિક કરો, જેના ઉપર હું ક્લિક કરું છું ખેતીવાડીમાં એ જ લાઇનમાં, તો મને દરેક ઘટકો નીચે પેજમાં જ ઓપન થશે કે હાલમાં કયા કયા ઘટકો માટે શરૂ છે આ યોજના। આપણે આગળ વાત કરી કે 49 ઘટકો માટેની યોજના હાલમાં શરૂ છે, કે જેની તારીખ 21-2-2022 થી 21-3-2022 સુધીની છે। કયા કયા ઘટકો છે તો આપ હાલ હવે જોઈ શકો છો, મારું પેજ ઓપન થઈ ગયું છે, કરીશું એટલે આપણને સબસિડીની પૂરી માહિતી અહીં ખુલે છે। જેમ કે એનએફએસએમ પોલિસીસ, એની અંદર આપણે જોઈએ તો કિંમતના 50% આપણને મળે, અથવા તો રૂપિયા 15,000 પ્રતિ લાભાર્થી, આ બેમાંથી જે ઓછું હશે તે મળશે। હવે તેની અંદર પાઇપલાઇન પ્રમાણે પણ ભાવ અલગ અલગ છે, જેમ કે એચડીપી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર આપણને મળી શકે, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર, અને એચડીપીવી લેમિનેટેડ વુમન લીફ લાઇટ ટ્યુબ્સ માટે આપણને રૂપિયા 20 પ્રતિ મીટર મળી શકે છે। એ જ રીતે એનએફએસએમ રાઇઝમાં કિંમતના 50% તો રૂપિયા 15,000, અને એચડીપી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર, એચડીપી લેમિનેટેડ વુમન લીફ લાઇટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર આપણને મળી શકે છે। તેવી જ રીતે એનએફએસએમ ઓઇલ સીડ્સ એન્ડ ઓઇલ પામમાં પણ જોગવાઈ કરેલી છે, જેમાં કિંમતના 50% અથવા રૂપિયા 15,000 પ્રતિ લાભાર્થી, બેમાંથી જે ઓછું હશે તે મળશે, જેમાં પણ એચડીપી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર, એચડીપીવી લેમિનેટેડ વુવન લીફ લાઇટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર આપણને મળી શકે છે। તે જ રીતે એનએફએસએમ વીટ માટે કિંમતના 50% અથવા રૂપિયા 15,000 પ્રતિ લાભાર્થી, અને એમાં પણ એચડીપી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર, એચડીપી લેમિનેટેડ વુવન લીફ લાઇટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર સરખી જોગવાઈ છે। તે જ રીતે એનએફએસએમ ન્યુટ્રી કેરેલિયલ માટે કિંમતના 50% અથવા રૂપિયા 15,000 પ્રતિ લાભાર્થી, આમાં પણ સહેમત છે,
એચડીપીવી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર, એચડીપીવી લેમિનેટેડ વુવન લીફ લાઇટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર. એજીઆર 3 ની અંદર આપણને આપ્યું છે કે ખરીદ કિંમતના 75% મળી શકે છે આમાં, અથવા રૂપિયા 22,500 પ્રતિ લાભાર્થી, જે ઓછું હશે તે. અને આની અંદર જોગવાઈ થોડી અલગ છે. તો એચડીપી પાઇપ માટે અહીં 75 રૂપિયા પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે આપણને રૂપિયા 52.50 પ્રતિ મીટર, એચડીપી લિમિટેડ વન ફ્લેટ ટ્યુબ પાઇપ માટે આપણને રૂપિયા 30 પ્રતિ મીટર. એ જ રીતે ઇજીઆર 3 ઓએસટીમાં ખરીદી કિંમતના 75% અથવા રૂપિયા 22,500 પ્રતિ લાભાર્થી, અને જેમાં એચડીપી પાઇપ માટે આપણને રૂપિયા 75 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે 52.50 પ્રતિ મીટર, એચડીપી લેમિનેટેડ વુવન ફ્લેટ ટ્યુબ માટે આપણને છે 30 રૂપિયા પ્રતિ મીટર મળી શકે છે. એજીઆર 4 કે જેની અંદર ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 22,500 પ્રતિ લાભાર્થી, એચડીપી પાઇપ માટે રૂપિયા 75 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 52.50 પ્રતિ મીટર, એચડીપી લેમિનેટેડ વુવન ફ્લેટ ટ્યુબ પાઇપ માટે રૂપિયા 30 પ્રતિ મીટર. એજીઆર 2 આવે તો એની અંદર પણ ખરીદ કિંમતના 50% અથવા રૂપિયા 15,000 આપણને પ્રતિ લાભાર્થી મળી શકે છે, જેમાં એચડીપી પાઇપ માટે રૂપિયા 50 પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે રૂપિયા 35 પ્રતિ મીટર, અને એચડીપી લેમિનેટેડ વુવન ફ્લેટ લેફ ફ્લેટ ટ્યુબ્સ માટે રૂપિયા 20 પ્રતિ મીટર અને પ્રતિ લાભાર્થી આપણને મળી શકે છે. એજીઆર 40 જેમાં ખરીદ કિંમતના 75% અથવા રૂપિયા 22,500 પ્રતિ લાભાર્થી, એચડીપી પાઇપ માટે આમાં 75 રૂપિયા પ્રતિ મીટર, પીવીસી પાઇપ માટે 52.50 પ્રતિ મીટર, એચડીપી લેમિનેટેડ વુવન ફ્લેટ ટ્યુબ માટે આપણને મળે છે 30 રૂપિયા પ્રતિ મીટર. આ આપણે વાત કરી કે કઈ પાઇપમાં આપણને કેટલું ભાવ મળી શકે છે, કેટલી સબસિડી મળી શકે છે. હવે બાજુમાં જ એક રિમાર્ક્સ પણ આપેલું છે, જેને પણ વાંચી લઈએ. તો ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ કરેલ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. દોસ્તો, તેની બાજુમાં જ અહીંયા આપ્યું છે કે આની કેટલી વખત સહાય મળી શકે. તો 5 વખત આપને આ મળી શકે છે. દરેક જોગવાઈ અહીં આપેલી જોઈ છે, કાજી વાર એક વખત મળશે કે કેટલી વાર મળશે. અને તેની બાજુમાં અરજી કરો બ્લુ અક્ષરથી આપ્યું છે. આપ જોઈ શકો છો અરજી કરો, જેના ઉપર ટીક કરીશું એટલે આપણું અરજીનું જે ફોર્મ છે તે ચાલુ થશે. અને અરજીની તારીખ છે 21-2-2022 થી 21-3-2022 સુધી. હવે હું અહીં અરજી કરો ઉપર ટીક કરું છું એટલે મારું અરજીનું ફોર્મ કંઈક આ રીતનું ખુલશે. અહીં સૂચનાઓ આપી છે, જેને એક વખત આપણે કાળજીપૂર્વક વાંચી લેવી દોસ્તો, ગુજરાતીમાં જ છે. ત્યારબાદ અહીં સ્ટેપ્સ પણ આપ્યા છે ફોર્મના કે કઈ રીતે આ ફોર્મ ભરવાનું છે. અને તેના નીચે અહીં પહેલો જ પ્રશ્ન આપણને પૂછશે કે શું તમે રજીસ્ટર અરજદાર છો, હા કે ના પસંદ કરો. જો હા પસંદ કરી આગળ વધવા ઉપર ટીક કરીશું તો આપણને અહીં આપણો આધાર નંબર અને મોબાઈલ નંબર માંગશે. અને ત્યારબાદ કેપ્ચા કોડ બોક્સમાં જે આપેલું છે તે જ લખી અને નીચે ઓટીપી મેળવવા માટે ક્લિક કરો, જેના ઉપર આપણે ક્લિક કરવાનું છે એટલે આપણું ફોર્મ આગળ શરૂ થશે. હવે જો રજીસ્ટર અરજદાર નથી તો ના પસંદ કરો અને આગળ વધવા ઉપર ટીક કરો એટલે આપણું ફોર્મ અહીં શરૂ થાય છે. દોસ્તો, ફોર્મના 4 સ્ટેપ છે, જેને કાળજીપૂર્વક આપણે જોવા અહીં જોઈ શકો છો. નવી અરજી કરવા માટે ક્લિક કરો, અપડેટ કરવા માટે, કન્ફર્મ કરવા માટે અને અરજી પ્રિન્ટ કરવા. તો દોસ્તો, અહીં આપણું ફોર્મ ચાલુ થઈ ગયું છે. 4 સ્ટેપ છે, અહીં આપ જોઈ શકો છો. નવી અરજી કરવા માટે અહીં ક્લિક કરો, અરજી અપડેટ કરવા માટે ક્લિક કરો, અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા માટે ક્લિક કરો. એમાં સૌપ્રથમ આપણે ટીક કરવાનું છે નવી અરજી કરવા માટે ક્લિક કરો. એવું કરતાની સાથે જ અરજદારની વિગતો અહીં ભરવાની છે, જેમાં આપનું નામ, આપના પિતાનું નામ, આપની અટક આટલું લખવાનું છે. ત્યારબાદ આપે આપનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે, તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યારબાદ ગામને સિલેક્ટ કરવાનું છે. લિસ્ટ ઓલરેડી આપેલું છે. ત્યારબાદ આપનું સરનામું અહીં આપે ટાઈપ કરવાનું છે, આપનું સરનામું. ત્યારબાદ આપનો પિનકોડ અહીં આપે એન્ટર કરવાનો છે. આપનું જે લિંગ છે, ચાહે પુરુષ છો કે સ્ત્રી છો, તે સિલેક્ટ કરો. આપની જાતિ એસસી એસટી ઓબીસીમાંથી જે બી જાતિ છે તે જાતિ સિલેક્ટ કરો. ખેડૂતનો પ્રકાર અહીં સિલેક્ટ કરો, નાના છો, શ્રીમંત છો કે કઈ રીતના છો તે, દિવ્યાંગ છો કે કેમ, હા કે ના તે સિલેક્ટ કરો. ઈમેલ
ઓપ્શનલ છે દોસ્તો, ઈમેલ કમ્પલસરી નથી. મોબાઈલ નંબર આપી નાખી દેવો, મારી સલાહ છે કે નાખી દેવો. આધાર કાર્ડ નંબર અહીં આપ નાખશો તો વધારે સારું છે. અને ત્યારબાદ અહીં સોગંદ સંમતિ આપું છું, જેના ઉપર ટિકમાર્ક કરો. અને ત્રણ પ્રશ્નો પૂછશે આપને કે તમે આત્માનું રજીસ્ટ્રેશન ધરાવો છો, હા કે ના પસંદ કરો. સહકારી મંડળીના સભ્ય છો, દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો, હા કે પછી ના એને પસંદ કરો. જો છો સભ્ય તો હા કરો, નથી તો ના કરો. ત્યારબાદ અહીં આપે આપની બેંકની વિગત નાખવાની છે. અરજદારની વિગત ભર્યા બાદ આપે આપની અહીં બેંકની વિગત લખવાની છે, જેમાં આપે આપનો બેંકનો IFSC કોડ કે જે આપની બેંકની પાસબુક ઉપર લખેલો હશે દોસ્તો, એ પાસબુકમાં જોઈ આપનો બેંકનો IFSC કોડ અહીં એન્ટર કરો. ત્યારબાદ શો બેંક ડિટેલ, બેંકની માહિતી શોધો, જે ગ્રીન કલરનું બટન છે તેના ઉપર ટિક કરતા બેંકનું નામ ઓટોમેટિક આવી જશે. ત્યારબાદ આપની બેંકનો જિલ્લો સિલેક્ટ કરો અને બ્રાન્ચને પસંદ કરો. અને એના પછી આપનો બેંક ખાતા નંબર, અહીં ધ્યાનથી આપનો બેંક ખાતા નંબર નાખવાનો છે. અને બીજી વાર કન્ફર્મ બેંક ખાતા નંબરમાં પણ સેમ આપનો ખાતા નંબર અહીં દાખલ કરવાનો છે. ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે, જે આપની પાસબુકમાં લખ્યું છે તે પ્રમાણે. અને અરજદારનું સરનામું બેંક પ્રમાણે, એટલે કે પાસબુકમાં જે આપનું સરનામું છાપેલું છે તે સરનામું આપણે અહીં ટાઈપ કરવાનું છે. આટલી આપની થઈ બેંકની વિગતો. હવે બેંકની વિગતો નાખ્યા પછી ત્રીજું છે જમીનની વિગતો. દોસ્તો, બેંકની પાસબુક જોડે રાખજો, આપનું આધાર કાર્ડ જોડે રાખજો, જેથી કરીને આ ફોર્મ આપનું સ્પીડમાં ભરાઈ જશે. માત્ર 5 જ મિનિટનું કામ છે. હવે જમીનની વિગતોની અંદર આપે તમે કેવા પ્રકારનો ખાતેદાર છો તેને પસંદ કરવાનું છે. આપે ખાતેદાર કેવા છો તે પસંદ કરો. જેમ કે અહીં બે ઓપ્શન આપને આપેલા છે, આપ જમીન ધરાવો છો કે પછી આપ ટ્રાઇબલ એરિયાની જમીન ધરાવો છો. તો આ બેમાંથી આપને જે લાગતું વળગતું છે દોસ્તો, તેને પસંદ કરવાનું છે. આપે જમીન રેકોર્ડ ધરાવું છું કે ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું, આ બેમાંથી જે આપને યોગ્ય છે તે આપે પસંદ કરવાનું છે. અને ત્યારબાદ આપનો જિલ્લો, તાલુકો અને ગામ ઓટોમેટિક આવી જશે, જે ઉપર આપે ઓલરેડી ભરેલું છે. માટે અહીં ખાતા નંબર, આપનો જમીનનો જે ખાતા નંબર છે તે ખાતા નંબરને આપે અહીં પસંદ કરવાનું છે. અને ત્યારબાદ ખાતેદારો જેટલા બી છે આમાંથી જે અરજદાર છે તે જ ખાતેદાર અહીં પસંદ કરો. રેશન કાર્ડ નંબર ઓપ્શનલ છે, જો છે તો નાખો. અને ત્યારબાદ કેપ્ચા કોડ, જે પિક્ચરમાં નંબર આપેલા છે તે કેપ્ચા કોડ એન્ટર કરી અરજી સેવ કરું નીચે બટન આપેલું છે તેના ઉપર આપે અહીં ટિક કરવાનું છે. અરજી સેવ કર્યા બાદ આપ એક વખત અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરશો તો આપની ફરીથી એક વખત આપની અરજી બતાવશે. જો કંઈ ભૂલ છે તો સુધારા વધારા અહીં જ થશે. ત્યારબાદ અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો, તેના ઉપર આપણે ટિક કરીશું. એટલે આપનું અહીં વિગત એક વખત આપણને સ્ક્રીન ઉપર શો કરશે, તે વિગત એક વખત વાંચી લેવી દોસ્તો. કન્ફર્મ કર્યા બાદ કોઈ જ સુધારા વધારા નહીં થાય અને ત્યારબાદ અરજીને પ્રિન્ટ કરવાની રહેશે. તો આ આપણે વાત કરી કે અરજી કેવી રીતે કરવાની છે. દોસ્તો, અરજી કન્ફર્મેશન થયા બાદ આપનો કન્ફર્મેશન નંબર એક અલગ જગ્યા ઉપર નોંધી લેશો, જેથી કરીને ભવિષ્યમાં તે આપણને કામ લાગે કે અરજી પ્રિન્ટ કરવા માટે પણ કામ લાગે. હું આપને સલાહ આપીશ કે અરજીની પ્રિન્ટ કાઢી લો અને એક PDF કોપીને આપના મોબાઈલમાં સેવ કરી લો, જેથી કરીને આપને ભવિષ્યમાં આ યોજના જે સબસિડી છે આપની પાસ થઈ જાય તો આપને ઉપયોગી થાય અને ખોવાઈ ના જાય દોસ્તો. તો દોસ્તો, આજે આપણે વાત કરી ખેતીવાડીની વિવિધ યોજનાઓ કે જેનું અરજી ફોર્મ ઘર બેઠા જ આપ કેવી રીતે ભરો. ખૂબ જ સરળ છે દોસ્તો. જો આપને વિડીયો ઉપયોગી થાય તેવું લાગી રહ્યું છે તો આપના અન્ય ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરવાનું ના ભૂલશો દોસ્તો, જેથી કરીને તે આ યોજનાનો લાભ લઈ શકે અને સબસિડીનો લાભ લઈ શકે. દોસ્તો, આવતા વિડીયોમાં ફરીથી આપણી મુલાકાત થશે. પરંતુ જો આપ ચેનલ મારી સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને દબાવો તથા લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલશો દોસ્તો. મળીએ આવતા વિડીયોમાં.